કલમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 25 નવેમ્બર સોમવાર, નોબત ન્યૂઝફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. એનસીપીના અજીત પવાર રાતોરાત ભાજપ સાથે જોડાતા ભાજપે સરકાર બનાવી લીધી. આ પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. આવતીકાલે તેનો ફેંસલો આવશે. આ બધા વચ્ચે એનસીપી અધ્યક્ષ શરદ પવાર શિવસેના સાથે છે. તેમણે અજીત પવારને મનાવવા પ્રયાસો કર્યા છે, જે હજુ સફળ થયા નથી. દરમિયાન ભાજપ સાથે જોડાતા જ અજીત પવારના અચ્છે દિન આવી ગયા છે. અજીત પવાર મહારાષ્ટ્રના સિંચાઈ કૌભાંડમાં આરોપી છે. તેમના પર હજારો કરોડના ભ્રષ્ટાચારનો આરોપ છે. આ કેસો પૈકી કુલ 70,000 કરોડના કૌભાંડના 9 કેસો બંધ કરવામાં આવ્યા છે. એક અગ્રણી અખબારના અહેવાલ મુજબ આ કેસો બંધ કરી અજીત પવારને ક્લીન ચીટ આપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીએ આ મુદ્દે ટ્વીટ કરી ભાજપ પર નિશાન સાધ્યું છે. જોકે એન્ટી કરપ્શન બ્યુરોએ બંધ થયેલા કેસો અજીત પવાર સાથે સંબંધિત ના હોવાનો ખુલાસો કર્યો છે. સમગ્ર ઘટનાક્રમ પરથી ભાજપ અને અજીત પવાર વચ્ચે ડીલ થઈ હોવાનો અહેવાલોના સમર્થન મળી રહ્યું છે. જામનગરમાં તંત્રએ નવી ડીપી કપાત યોજના હાથ ધરી છે, જે અંતર્ગત સ્વામિનારાયણ નગરથી ગ્રોફેડ સુધીના માર્ગ પર કપાત થશે. આ યોજનાના અસરગ્રસ્તો કપાતની વિરુદ્ધમાં છે. અસરગ્રસ્તો ફક્ત જરૂર પૂરતી કપાત કરવા માંગ કરી રહ્યા છે. આ મુદ્દે રેલી કાઢી કમિશનર સતીશ પટેલ તથા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને આવેદન પાઠવાયું હતું. આજથી જામનગરમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ આરંભ થયો છે. સજુબા ગર્લ્સ હાઈસ્કૂલમાં ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. ડેપ્યુટી મેયર કરશન કરમૂરના હસ્તે કાર્યક્રમનો શુભારંભ થયો હતો. આ કાર્યક્રમ નિરંતર 1.25 મહિનો ચાલશે, જેમાં સરકારી અને ખાનગી શાળા તથા આંગણવાડીનો 1.5 લાખ બાળકોના આરોગ્યની તપાસ થશે. જામનગરના સુવરડા ગામે 30 વર્ષીય પરિણીતા પુત્ર સાથે કૂવામાં કૂદી ગઈ હતી. રસીલાબેન બાલોસભાઈ છૈયાએ 3 વર્ષના પુત્ર શિવમ સાથે કૂવામાં છલાંગ મારી હતી. લોકોએ તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરના જવાનોએ રસીલાબેનને બચાવી લીધા હતા. તેમને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમના પુત્ર શિવમની શોધખોળ હજુ ચાલુ છે. જામનગરમાં માંડવી ટાવર વિસ્તારમાં એક દુકાનમાં ચોરી થઈ છે. દામજીભાઈ જેઠાભાઈ દરજીની દુકાનનું તાળું તૂટ્યું છે. દુકાનના છુપાખાનામાંથી રૂપિયા 1 લાખની રોકડ રાતોરાત ચોરાઈ ગઈ હતી. આ નિહાળી દુકાનદારે પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત નાની ખાવડીમાં ઝૂંપડામાં ચોરી થઈ છે. રાવણદેવ કારાભાઈ પરમારના ઝૂંપડામાંથી 26,000ની મતાના દાગીના ચોરાયા છે, જે અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.